નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું નિશિત સાધુ. સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં દર્દીઓના સગાવાળાઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં તોડફોડના મામલે થરાદના તબીબો દ્વારા રેલી સ્વરૂપે નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, તો બીજી તરફ થરાદ પોલીસે તોડફોડ કરનાર ચારે આરોપીઓને ઝડપી કર્યા જેલના હવાલે. બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા વિસ્તારના 144 ગામોની આરટીઆઈના મામલે આયોગ દ્વારા 119 તલાટીઓને રખાયા હાજર. સરહદી વિસ્તારની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. વાવના વજિયાસરા નજીક પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં પડ્યું 20 ફૂટનું ગાબડું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, તો ધાનેરાના નેનાવા માર્કેટ યાર્ડની અંદર શોર્ટ સર્કિટથી મજૂરનું મોત. હવે સમાચાર જોઈશું વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં દર્દીના સગાવાલાઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં તોડફોડના મામલે થરાદના તબીબો દ્વારા રેલી સ્વરૂપે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, તો બીજી તરફ થરાદ પોલીસે તોડફોડ કરનાર ચારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરની અંદર આવેલા જીજી હોસ્પિટલમાં પત્નીની સારવાર કરવા ગયેલા પતિ અને તેમના સગાવાલાઓને પત્નીની સારવાર બરાબર કરેલ નથી તે બાબતે હોસ્પિટલના કાઉન્ટર પર જઈને તોડફોડ કરી હતી અને હોસ્પિટલના સ્ટાફને ગાળો પણ બોલી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને આ સમગ્ર મામલે હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને તોડફોડ અને કાઉન્ટર પરથી 9000ની રોકડની લૂંટ ચલાવવાની ફરિયાદ આપી હતી. આ ઘટનાના પડદા સમગ્ર થરાદમાં પડ્યા હતા. આઈએમએ થરાદ દ્વારા થરાદની ખાનગી હોસ્પિટલોમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. થરાદ શહેરના તમામ તબીબો અને મેડિકલ સ્ટાફ દ્વારા રેલી કાઢીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ઘટનાની ગંભીરતાને લઈને થરાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને થરાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને 5માંથી મુખ્ય આરોપી શંકર રાજપૂત સાથે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર સારવારને લઈને દર્દીઓ અને ડોક્ટરો સામે આવી જતા હોય છે અને અનેકવાર દર્દીના સગાવાલા હોસ્પિટલમાં તોડફોડ પણ કરતા હોય છે. થરાદની આ ઘટના બાદ સમગ્ર જિલ્લાના તબીબોને પૂરતી સુરક્ષા મળે તેવી તબીબોની માંગ ઉઠી છે. અત્યારે તો આરોપીઓની ધરપકડ થઈ જતા થરાદના તબીબોએ રાહતનો શ્વાસ લીધો. ગઈકાલે થરાદ ગામના જેજે હોસ્પિટલ ખાતે રાતના 11 વાગે 5 અસામાજિક તત્વોએ આવી અને હોસ્પિટલની અંદર તોડફોડ કરેલ, સ્ટાફ જે હાજર હતા એના પર હુમલો કરેલ અને લૂંટ પણ કરેલી. આઈએમએ થરાદ આ ઘટનાને વખોડે છે અને આ જે આરોપીઓ છે એને કડકને કડક સજા થાય, એની નિષ્પક્ષ જાંચ થાય એવી અમે માંગણી કરીએ છીએ અને ફરી આવો બનાવો ના બને એને માટે કડકની કડક સજા આ લોકોને થાય. અને આની સાથે જાહેર જનતાને પણ અમારી નંબર વિનંતી છે કે હોસ્પિટલમાં જે કંઈ ડૉક્ટર સ્ટાફ છે એની સેવા માટે સતત ચાલુ છે, એટલે એ લોકોને એની સારવાર માટે સહકાર આપે, નથી આ રીતનો કૃત્ય કરે જેનાથી બીજા જે નિર્દોષ દર્દીઓ છે એના સગાવાળો છે એમને એવી તકલીફો ઊભી થાય. એને આ જે ઘટના છે એને વખોડવા માટે આઈએમએ થરાદ તરફથી આજે તમામ પ્રાઇવેટ હોસ્પિટલો આજના દિવસે બંધ રાખેલ છે અમે, પણ એમ જ માનવતાના રૂપે અમે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે તમામ સેવાઓને ચાલુ રાખી. હોસ્પિટલમાં શંકરભાઈ રાજપૂત વત્તા 4 માણસો આવી અને હોસ્પિટલમાં તોડફોડ કરી ગયા, સ્ટાફને બહાર માર્યો છે અને કાઉન્ટર ઉપરથી પૈસાની લૂંટ કરેલી છે અને ડૉક્ટરને ગાળો બોલી અને ડૉક્ટરને મારવાની ધમકી આપી અને ડૉક્ટરને કે લાવો મારી નાખો છે એવી ધમકી આપતા હતા. જેના અનુસંધાને અમે થરાદ આવીએ, અમે રાતે બધા ભેગા થઈ પોલીસમાં એમના વિરુદ્ધ FIR કરી છે અને એના માટે આજે થરાદ આઈએ અમે બંધ પાડ્યો છે અને 11 વાગ્યાના સુમારે રાજ સાહેબને અને SP DYSP સાહેબને અમે આવેદનપત્ર આપવાના છીએ. ખાસ કરીને બબાલ થવાનું પાછળનું કારણ શું? આ બબાલ થવાનું પાછળનું કારણ કે બેન હતા એમને અઠવાડિયા પહેલાં નર્મદભાઈ ચોથી તે તપાસ કરાવવા માટે આવેલા, ત્યારે આપણે કીધું મારે 3 મહિના આશા છે, પણ નર્મદભાઈએ સોનોગ્રાફી કરી અને ટેસ્ટ કર્યો અને આપણે જો જાણવા મળ્યું કે તમારે આશા છે નહીં, એટલે આપણે કીધું કે આશા છે નહીં પણ હું ગોળી આપું એટલે તમારે કપડાં આવી જશે.
એટલે ગત શનિવારે ત્યાં કપડાં આવ્યા છે અને દુખાવો થયો એટલે રાતે બતાવવા આવ્યા એટલે રાતે દરપતભાઈએ તપાસ કરી અને કીધું કે તમારે એવી કંઈ ચિંતા જેવું નથી, દુખાથી ભૂલી લખી આવું, પણ ભાઈ કહેતા મારે બાટલો ચડાવવો છે એટલે બાટલો ચડાવ્યો બરાબર. અને આ વખતે જે કેસરના સગા હતા એમને કેસ પણ નથી કઢાયો, સોનોગ્રાફીની ફી પણ નથી આપી અને ડૉક્ટરને અને સ્ટાફને ગાળો બોલી છે, છતાં પણ ડૉક્ટરે માનવતાની દ્રષ્ટિએ તપાસ કરી એમને ટ્રીટમેન્ટ આપી. પછી રવિવારે એવું કીધું બપોરે આવ્યા છે કે તમે બાટલો ચડાયા નથી, અમારે તકલીફ વધે છે અને ચક્કર આવે છે એટલે આપણે કીધું કે આ યાદો નથી, પણ તમારી જે પ્રેગ્નન્સી નથી રહી એના લીધે વિચારવા થાય છે, તમે ફિઝિશિયનને બતાવી દો એટલે આપણે ફિઝિશિયનને બતાવ્યો અને બેન એકદમ રેડી થઈ ગયા. ગઈકાલ થરાદ જેજે હોસ્પિટલ ખાતે અમુક ઈસમોએ દવાખાનામાં તોડફોડ કરી અને લૂંટ કરી હોય જે બાબતની ફરિયાદ શ્રી ડૉક્ટર જેજે પટેલ સાહેબે થરાદ પોસ્ટે આપેલી કે જેમાં શંકર રાજપૂત રહે થરાદવાળો અને બીજા અન્ય ચાર ઈસમોએ પોતાની પત્નીની શંકરભાઈ રાજપૂતે એવી બંદૂક રાખેલું કે પોતાની પત્નીની બરોબર સારવાર નથી કરી અને જે કારણે પોતાની પત્નીની તબિયત લથડી હોવાનું જણાવી અને એનું મન દુઃખ રાખી રાત્રિના સમયે શંકર રાજપૂત અને બીજા ચાર ઈસમોએ જે હોસ્પિટલ ખાતે પહોંચી અને તોડફોડ કરેલી અને કાઉન્ટરમાં પડેલા કેસના રૂપિયા 9000 લૂંટી લીધેલા જે બાબતની ડૉક્ટર શ્રી પટેલે ફરિયાદ આપેલી, જે બાબતે સમયસૂચક દાવાપરી પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને આરોપીઓની ધરપકડ સારું કાર્યવાહી કરેલી, જેમાં પાંચે પાંચ આરોપી જે હતા એ તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાલમાં કરવામાં આવેલ છે. આરટીઆઈનો કાયદો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, જે આરટીઆઈ એક્ટિવિસ્ટોને લાગી રહ્યું છે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભાની, તો વડગામ વિધાનસભામાં ચેતન પ્રજાપતિ નામના યુવાને 18 માસ અગાઉ આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી કે જે આજ દિન સુધી આપવામાં ના આવતા બીજી અપીલ બાદ આયોગ દ્વારા સુનાવણી રાખવામાં આવી હતી અને સુનાવણીમાં 144માંથી 119 ગામોના તલાટીઓ હાજર રાખવામાં આવ્યા હતા. સમગ્ર બાબત વિગતવાર જોઈએ તો વડગામના રહેવાસી ચેતન પ્રજાપતિ દ્વારા વડગામ તાલુકાના 144 ગામોમાં સરકારી સહાય કેટલા લોકો સુધી પહોંચી, ગામોમાં કયા કામો થયા તેને લઈને વર્ષોની માહિતી માંગવામાં આવી હતી, પરંતુ કેટલાક ગામોના તલાટીઓ આ માહિતી આપી તો કેટલાક ગામોના તલાટીઓ આ માહિતી આપી જ નહીં. ચેતન પ્રજાપતિ દ્વારા પ્રથમ અપીલ કરવામાં આવી છતાં પણ તલાટી દ્વારા માહિતી આપવામાં ના આવતા, જ્યારે ચેતન પ્રજાપતિ દ્વારા બીજી અપીલ આયોગમાં કરવામાં આવી હતી તો આજે આયોગ દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા બનાસકાંઠા કલેક્ટર કચેરીમાં સુનાવણી રાખવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન 144માંથી 119 ગામોના તલાટીઓને બોલાવવામાં આવ્યા હતા. આ તમામ તલાટીઓને તાત્કાલિક માહિતી અરજદારને પૂરી પાડવા માટે આદેશ પણ આપવામાં આવ્યો હતો. એક સાથે 119 જેટલા તલાટીઓને આરટીઆઈ માટે બોલાવવામાં આવ્યા હોય તેવી બનાસકાંઠામાં આ સૌપ્રથમ ઘટના બનવા પામી છે. અમે વડગામ વિધાનસભાના 144 ગામ છે એમાં ચેતનભાઈ પ્રજાપતિએ માહિતી માંગી છે અને આ માહિતી છેલ્લા 1.5 વર્ષથી માંગી હતી અને આજે 144 ગામના તલાટીઓ હાજર છે. અને માહિતી સરળ છે, આપી શકાય તેવી છે, પણ છેલ્લા 1.5 વર્ષથી અમુક તલાટીઓએ માહિતી આપી છે, અમુક તલાટીઓએ આજ દિન સુધી માહિતી આપી નથી. આરટીઆઈ કાયદો શું છે એ અત્યાર સુધી અમને ખબર નથી. એટલે એક તો પહેલી પ્રથમ તો આરટીઆઈ કાયદાનું અમલીકરણ થાય અને એની જાગૃતિ આવે. બીજા નંબરમાં જે અમે માહિતી માંગી છે એ માહિતીઓ મોટાભાગના ગરીબ લોકોને જે સહાયો સરકારથી મળી છે પહોંચી છે કે નથી પહોંચી, બીપીએલ લાભાર્થીઓને કેટલો લાભ મળ્યો છે કેટલો નથી મળ્યો એ બધું માહિતીમાં માગ્યું છે. અને 1 થી 19 મુદ્દાઓ માહિતી માગી છે, એ માહિતી મળવા પાત્ર છે અને એ માહિતી છેલ્લા 1.5 વર્ષથી વડગામ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આજ દિન સુધી માહિતી ના આપી હોય. પહેલાં અમે આયોગમાં અપીલ કરી હતી અને આયોગે આજે સુનાવણી રાખી છે અને આજે સુનાવણીમાં આયોગે શું નિર્ણય લે છે એ આયોગ ઉપર છે. કેટલા અંદાજે કેટલા તલાટીઓ અહીંયા આવ્યા છે અત્યારે? 144 ગામમાંથી સમથિંગ આજથી 18 મહિના પહેલાં મેં માહિતી માંગેલ છે વડગામ તાલુકાના 144 ગામમાં, તે છતાં પણ કોઈ પણ ટપાલ થ્રુ પર કોઈ પણ થ્રુ મને માહિતી મળેલ નથી, તે બદલ આજે અમે અહીંયા ઉપસ્થિત છીએ. અમુક પંચાયતોની મળી છે અને જે પણ મુદ્દા જે મુદ્દાની મળી છે એ અમને પહોંચતી કરે. જે 19 મુદ્દા મળ્યા છે જાહેર શકે એ બધી ન મળી શકે, પણ જે નથી મળી એ મોકલી શકે છે. આજે રિક્વેસ્ટ છે. આજે સુનાવણીમાં શું થયું? સુનાવણીમાં જે પણ રિઝલ્ટ આવે એ સમક્ષ
બનાસકાંઠાની સરહદી વિસ્તારની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે, જ્યાં વાવના વજિયાસરા નજીકથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયું છે, જ્યાં એક બાજુ સિંચાઈના પાણીની તંગી તો બીજી બાજુ નર્મદા વિભાગની બેદરકારીથી હજારો લીટર પાણી વેડફાયું છે. હલકી ગુણવત્તાના કામના કારણે કેનાલોમાં અવારનવાર ગાબડા પડવાનો ખેડૂતોનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં લાંબા સમય બાદ આજે ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસતા લોકોમાં અનેરો આનંદ છવાયો હતો. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. મેઘરાજાનું આગમન થતાં જાહેર રસ્તા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધાનેરાના મુખ્ય બજાર, પાલિકા વિસ્તાર, બસ સ્ટેન્ડ અને રેફરલ હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદના આગમનને લઈને ખેડૂતો તેમજ લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. વરસાદનું આગમન થતાં લોકોએ ગરમીથી હાશકારો મેળવ્યો હતો. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેવાના ગામે બનાવ બન્યો છે, જ્યાં નેવાના માર્કેટયાર્ડમાં વીજ કરંટ લાગતા મજૂરનું મોત થવા પામ્યું છે. મજૂરની લાશને પીએમ અર્થે ધાનેરા ખસેડવામાં આવી છે, જ્યાં વરસાદને લઈને શોર્ટ સર્કિટ સર્જાયું હતું, જ્યાં પરિવારના મજૂરના મોતથી માતમ છવાયો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂની પોટલીઓ પીતા ઈસમોનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. દારૂબંધીના દાવાઓ વચ્ચે ધાનેરા રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં દારૂડિયાનો અડ્ડો બન્યો હોય તેવું આ વિડીયો પરથી લાગી રહ્યું છે. ધાનેરા રેલવે સ્ટેશનની બાજુમાં ચાલી રહ્યા છે ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ. ધાનેરા પોલીસ અને રેલવે પોલીસની કામગીરી સામે પણ આ વિડીયો અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. લાંબા વિરામ બાદ અને અસહ્ય બસ બફારા અને ગરમીના ઉકળાટ વચ્ચે રવિવારે વરસાદી માહોલ જામી જતા બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેમાં આદિવાસી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. જોકે હાલ ખેડૂતો દ્વારા સિઝનના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોની ખેડ ખેતર અને પાણી એળે ન જાય તે માટે આ વિસ્તારમાં પર્જન્ય હોમ હવન અને ઢુંડિયા બાપજી વગેરે દ્વારા મેઘરાજાને વિનમણી પણ કરાઈ હતી. ત્યારે મેઘરાજાએ પધરામણી કરી હતી, પરંતુ પાકને જીવતદાન મળી રહે એટલો પણ મોસમનો કુલ વરસાદ વરસતા ન થતા જગતનો તાત ખેડૂત ચિંતિત બન્યા છે. આદિવાસી પંથક ગણાતા અમીરગઢ પંથકમાં અપૂરતા વરસાદને પરિણામે ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ વાવેલા સિઝનના પાકને જો પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો મૃત પાય થઈ શકે તેવી સંભાવનાઓ પણ રહેલી છે. ફાયદો તો આમાં કેવું છે કે અત્યારે જે પહેલા વરસાદ પડ્યો એમાં થોડા ઘણા વરસાદના કારણે થોડું સારું થયું હતું. એનામાં વધારે મોંઘા પડતા અમે બિયારણ લીધા હતા, એને બિયારણની વાવણી થયા પછી કે વરસાદ બહુ લાંબો સમય ખેંચાણો, પણ ગત રાતે જે સારો વરસાદ પડ્યો પણ આમ તો સારો ના કહી શકાય, પણ એ મોંઘા ભાવના બિયારણ લઈને અત્યારે બિયારણ વાવતા જ શું કહેવાય નષ્ટ થતો હતો પાક પૂરેપૂરો. એના જગ્યાએ કાલ રાતે બહુ થોડો સારો એવો વરસાદ પડી ગયો, જેના કારણે પાકને બહુ રાહત થઈ છે અને અમને પણ થોડી રાહત થઈ છે, પણ બહુ સારો વરસાદ ન કહી શકાય એમ હજી વરસાદની આશા રાખીને બેઠા છીએ. ગત 29-6 વરસાદ જે થયેલો હતો એની અંદર બધા ખેડૂતોએ મગફળીના મોંઘા ભાવના બિયારણ લાવી અને મગફળી અને કપાસનું વાવેતર બમ્પર વાવેતર થયેલું છે, અને છેલ્લા 25 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં હતા, અને હાલે જે આજે સાંજના થોડોક વરસાદ પડ્યો છે એનાથી એક થોડુંક જીવતદાન જરૂર મળ્યું છે, પણ એમ ન કહી શકાય કે સંપૂર્ણ પાકને જીવતદાન મળ્યું છે હજી એવું સુધી બન્યું નથી. અને વરસાદ મતલબ છૂટાછાટા ઝાપટાઓ જ છે, અને જેવો જે વરસાદ ખેડૂતનો અનુમાન કરે છે એવો હજી વરસાદ કુદરત મહેરબાન નથી થયો. અમીરગઢ તાલુકામાં વરસાદ પડ્યો પણ એટલો વધારે નહીં પડ્યો, પણ વરસાદ પડ્યો છે, પડ્યો એનાથી લોકોને રાહત થઈ, ખેડૂતોને ઘણી રાહત થઈ છે. એનાથી જે ખેડૂતોનું જે વાવેતર કર્યું એમાં એને જીવતદાન મળી ગયું છે. જો હમણાં વરસાદ આ પડવાથી ખેડૂતોને ફાયદો બી થયો છે અને ખેતીના અંદર મોટો જીવતદાન મળી ગયું છે, એટલે થોડોક આ રીતે થોડી બજારમાં પણ વરસાદથી લોકોને બી થોડી ગરમીથી રાહત પણ મળી છે, એટલે આનાથી ઘણો લાભ તો નથી થયો, ઘણો લાભ જોકે થયો નથી આનાથી, પરંતુ એક જરૂર છે કે આનાથી ખેડૂતોને ફાયદો થયો છે અને આ ગરમીમાં રાહત મળી છે, એટલે ફાયદો, બીજો કોઈ ફાયદો નથી આનાથી. આગળ વધીને જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ પોઈન્ટ. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના
એક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે, જોઈએ કેટલાક અન્ય સમાચારો. થરાદની નર્મદા મુખ્ય કેનાલ પરથી ગંભીર સમાચાર સામે આવ્યા છે, જ્યાં દૂધ શીત કેન્દ્ર પાસેની કેનાલમાં એક મહિલાએ પોતાની 20 વર્ષની પુત્રી સાથે ઝંપલાવ્યું છે. આપઘાત કરવાની ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓએ મહિલાને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યારે તેની પુત્રીની શોધખોળ ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકની નર્મદા કેનાલમાં માતા પુત્રીએ મોતની છલાંગ લગાવી હતી. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મુખ્ય કેનાલમાં આપઘાત કરવાની કોશિશ થઈ હોવાની જાણ થતાં તરવૈયા મારફતે બચાવવા દોડધામ શરૂ કરાઈ હતી, જેમાં ભરડવા ગામની મહિલાને ડૂબતી બચાવી સારવાર માટે થરાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કલાકો પછી પણ દીકરીનો અતોપતો નહીં મળતા મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે. કયા કારણોસર અને કેમ માતા પુત્રીએ મોત પસંદ કર્યું તે નક્કી કર્યું છે તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. લોકોની વાહન ચલાવવામાં બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ માસૂમનો જીવ લઈ બેસે છે. આવી જ એક ઘટના થરા શિહોરી નેશનલ હાઈવે પર બનવા પામી છે, જેમાં બાઇક સવારને ટક્કર મારી અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર થરા વડા વચ્ચે થરા શિહોરી નેશનલ હાઈવે પર સોમવારના રોજ કમકવાર અકસ્માત સર્જાયો હતો. વડા પુલ પાસે થયેલ અકસ્માતમાં બાઇક સવારને અજાણા વાહન ચાલકે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એકનું મોત નિપજ્યું હતું, જે અકસ્માત સર્જનાર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આમ બનાસકાંઠામાં કાળમુખા અકસ્માતથી વધુ એક પરિવારમાં દુઃખની કાલીમાં છવાઈ જવા પામી છે. મેઘરાજાને મનાવવા પાલનપુરની મહિલાઓએ ઢુંડિયા બાપજીને નવડાવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ચોમાસું બેસી ગયું હોવા છતાં મેઘરાજાએ આગમન ન કરતા પાલનપુરના સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા બ્રાહ્મણવાસ વિસ્તારની મહિલાઓએ શુક્રવારે વર્ષો જૂની પરંપરાઓ અનુસાર ઢુંડિયા બાપજીને નવડાવ્યા હતા અને મહિલાઓએ દાનરૂપે અન્નદાન ચણરૂપે આપ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ છેલ્લા બે દિવસથી વાતાવરણ પલટાયું છે, જ્યાં રવિવારે અષાઢી માહોલ જામ્યો હતો અને પાલનપુર, વડગામ, ડીસા, દાંતા સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બીજી તરફ પાણી વિના મુરઝાઈ રહેલા ખેતીના પાકોને જીવતદાન મળતા ખેડૂતોમાં પણ આનંદ પ્રસરી ગયો હતો. બનાસકાંઠામાં રવિવારે દિવસભર આકરો તાપ પડ્યા પછી સાંજના સુમારે પૂર્વ વિસ્તારમાં આકાશ કાળા ભમર વાદળોથી ગોરંભાયું હતું અને પાલનપુર, વડગામ, ડીસા, દાંતા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યાં પાલનપુરના હાઈવે વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, જ્યારે સિટીમાં કેટલાક સ્થળોએ ફોરા પડ્યા હતા. જોકે તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડતા મુરઝાઈ રહેલા ખેતીના પાકોને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં સરકારની જીએસએફસી કંપની દ્વારા ડીસા ખાતે રેક શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને ખાતર માટે મહેસાણા અને સિદ્ધપુર માટે લાંબા થવું પડતું હતું, ત્યારે સરકાર દ્વારા આજરોજ જીએસએફસી સરદાર કંપની દ્વારા પ્રથમવાર રેક શરૂ કરવામાં આવી હતી, જેમાં બીએપી અને એનપીકે ખાતરની 26,000 બેગો લાવવામાં આવી હતી. સરકાર દ્વારા આ દિશામાં સરદાર કંપની રેક શરૂ કરતા સરદારને દરેક તીઠાદીર 3.5 લાખનો ફાયદો થશે. બનાસકાંઠામાં આજે સરકાર દ્વારા પ્રથમવાર જીએસએફસી સરદાર કંપની રેન્ક ચાલુ થતાં ખેડૂતોને ઝડપી મળી રહેશે અને ખેડૂતોની માંગ હતી તેવું કંપનીના સિનિયર એરિયા મેનેજર જણાવી રહ્યા હતા. ખાતરની રેક શરૂ થતાં ખાતરના વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. સરકાર પાસે અને કંપની પાસે ખેડૂતોને ઝડપી માલ મળી રહે તે માટે ડીસા રેલવે રેક પોઈન્ટ શરૂ કરવા માંગ કરાઈ હતી, તે આજે પૂર્ણ થઈ હતી અને બનાસકાંઠાના ખેડૂતોને ઝડપી ખાતર મળી રહેશે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ રચાયો છે, જેને લઈ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળસો વરસાદ થઈ રહ્યો છે. શનિવાર બાદ રવિવારના દિવસે પણ દિવસભર ભારે ઉકળાટ અને ગરમી બાદ બપોરના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો, ત્યારે ડીસા તાલુકાના શેરપુરા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વ્યાપક નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે, જેમાં લક્ષ્મીપુરા નજીક આવેલા કિસાન કોલ્ડ સ્ટોરેજના પતરા પણ ભારે પવન સાથે ઉડતા ભયનો માહોલ સર્જાયો.
થયો હતો. કોલ્ડ સ્ટોરેજના આગળના શેડના પતરા પવન સાથે હવામાં ફંગોળાતા ભારે નુકસાન થવા પામ્યું છે. આ ઉપરાંત અન્ય સ્થળો પર પણ નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે. આજરોજ કામરેજના પાસોદરા મુકામે ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન, સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, ભૂલકાઓ તેમજ વુમન ફાઉન્ડેશનના તમામ કાર્યકર બહેનો તેમજ પત્રકાર ભાઈઓ, મીડિયા બધા સાથે મળીને આજનો કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવવામાં આવેલો હતો. તેમાં વૃક્ષોનું જતન, માવજત તેમજ પાણીની બચત વિશેની માહિતી પણ આપવામાં આવી હતી અને તેની સમજ પણ સારી રીતે સમજાવી હતી. તેમાં તમામનો તેમજ મીડિયા પત્રકારોનો આભાર પણ માન્યો હતો. ચાલતી વગર મજૂરીએ મટનની દુકાનો બંધ કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપીને આવી દુકાનો બંધ કરાવવાની માંગ કરી હતી. ધાનેરા શહેરમાં બિલાડીના ટોપની માફક અનેક માંસ મટનની દુકાનો ખોલવામાં આવી છે, જે હિન્દુ સંગઠન ધ્યાનમાં આવતા હિન્દુ સંગઠનો દ્વારા ધાનેરા મામલતદાર કચેરીએ આવીને આવી બે રોકટોક ચાલતી બિનકાયદેસર દુકાનો બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી અને સાથોસાથ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. ગઈકાલે બસ સ્ટેન્ડ પાસે એક નવી દુકાન બનાવવામાં આવી છે, જે બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે પવિત્ર શ્રાવણ માસમાં કોઈની લાગણી ન દુભાય એ માટે વહીવટીતંત્ર યોગ્ય પગલાં લે એવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. અમે આજ રોજ અહીંયા માનનીય આપણા મામલદાર સાહેબ અને પ્રાંત સાહેબને સૌ હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મપ્રેમી જનતાઓ સાથે મળી અને ધાનેરા નગરની અંદર જે વારંવાર વિકટ પ્રશ્નોની થતા હોય છે એવા જ માંથી એક પ્રશ્ન કે જે આપણી બસ સ્ટેન્ડ નવા બસ સ્ટેન્ડની બાજુમાં અને ધરણીધર શોપિંગ સેન્ટરની પાછળની સાઈડમાં અજાણ્યા એવા મુસ્લિમ શખ્સોએ ત્યાં દબાણ કરી અને ખુલ્લેઆમ મીટ અને માંસનું વેચાણ ચાલુ કર્યું છે. એના વિરોધમાં કારણ કે આજુબાજુમાં આવેલી અહીંયા ધાનેરાની 80% હિન્દુ વસ્તી છે અને બાજુમાં આંગણવાડી કેન્દ્ર આવેલું છે. અવારનવાર ત્યાં બસ સ્ટેન્ડનો રસ્તો છે, હિન્દુ પ્રજા ત્યાંથી ચાલે છે, આવે છે અને ત્યાં હિન્દુઓને દુઃખી થવાનો અને ત્યાં નીચું ગાલીને ચાલવા માટે આવી રીતે જાહેર પ્રયાસ કરવામાં આવેલો છે અને હિન્દુઓની લાગણી ખૂબ જ ખરાબ રીતે દુભાયેલી છે. તો એના માટે તેના વિરુદ્ધમાં આ દબાણ હટાવી અને આ માંસ મટનનું જાહેર વેચાણ બંધ કરવામાં આવે એ માટે તમામ હિન્દુજન અહીંયા અમે સાહેબને આવેદનપત્ર આપી અને એને તાત્કાલિક ધોરણે અમારે નિવારણ કરવામાં આવે એવી આપ સૌને અરજ કરવા માટે અમે અહીંયા આવ્યા હતા. બીજી વાત કે વારંવાર હિન્દુ ધર્મની ઉપર આક્રમણ કરવામાં આવે છે અને જ્યારે જ્યારે આ પ્રશાસન અને પ્રજાતંત્રને દુઃખી કરવા માટે જે આ મુસ્લિમો દ્વારા ષડયંત્ર રચવામાં આવે છે કે એમના ઇલાકાથી લઈ અને જાહેર જનતામાં આવા કુરિવાજો ફેલાવવા માટે આવા માંસ મટનના દુકાનોને લઈ અને હિન્દુઓને વારંવાર દુઃખી કરવાના પ્રયત્નો બંધ કરવામાં આવે, હિન્દુઓને દબાવવામાં બંધ કરવામાં આવે. હિન્દુ એ જાગૃત છે અને એના પાછળ હિન્દુત્વ માટે હર હંમેશ આ હિન્દુ સમાજ એમની સામે લડવા માટે તૈયાર છે, જેથી હિન્દુત્વને કોઈ ઓછું ઝાંખી ના લે. એ સાથે જ સરકાર અને પ્રશાસનને વિનંતી કે આનો તાત્કાલિક ધોરણે નિર્ણય લાવવામાં આવે. બેવફા પત્ની 14 વર્ષ પહેલા આત્મહત્યાનું તરખાટ રચનાર 14 વર્ષ પછી જીવતી મળી. બનાસકાંઠામાં કાંકરેજ પંથકમાં થયેલી નિર્દોષની હત્યાનો ભેદ એલસીબીએ ઉકેલ્યો છે. નિર્દોષની હત્યામાં નિર્દોષ લોકોએ સજા ભોગવી ક્રાઇમની આ ઘટનાના પડદા 14 વર્ષ બાદ ઉચકાયા હતા. કાંકરેજ તાલુકાના ખીમાળા ગામની અસ્થિર મહિલાનો હત્યાનો ભેદ 15 વર્ષ બાદ ઉકેલાયો છે. કાંકરેજ તાલુકાના ખીમાળા ગામની અસ્થિર મગજની મહિલા શારદાબેન ચોથાભાઈ રાવલને મોતને ઘાટ ઉતારાઈ હતી. આંધળા પ્રેમનો કરુણ અંજામ આવ્યો હતો. એક સનસનીખેજ ક્રાઇમ ખેલ ખેલવામાં આવ્યો હતો, જે શારદાબેનની હત્યા કરાઈ હતી. એ મહિલાને ભીખીબેનના નામે ખપાવી નિર્દોષોને સજા ભોગવવાનો વારો આવ્યો હતો. આ સનસનીખેજ ઘટનાની વિગત જોઈએ તો ડીસા તાલુકાના મુડેઠા ગામના વિજુભા મણાજી રાઠોડને ખીમાળા ગામની ભીખીબેન પ્રકાશભાઈ પંચાલ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે ત્યાં ભીખીબેન પંચાલનું લગ્ન બીજી જગ્યાએ કરાવી દીધું હતું. પાટણ તાલુકાના બાલવા ગામે ભીખીબેનના લગ્ન કરી દેવાયા હતા. જોકે વિજુભા અને ભીખીબેન બંનેને પહેલેથી પ્રેમ સંબંધ હતો અને તેમની સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું. ત્યારબાદ તેઓ એક સનસનીખેજ ક્રાઇમ ખેલ્યો હતો. ખીમાળા ગામની જે અસ્થિર મગજની મહિલા હતી શારદાબેન રાવળ, તેઓએ તેમને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું હતું, જેમાં બે અન્ય વ્યક્તિઓનો પણ સહારો લીધો હતો. આજથી 15 વર્ષ પહેલા અસ્થિર મગજની મહિલા શારદાબેન રાવળને એક રાત્રે DIGJ 8F 1563 ગાડીમાં અપહરણ કરી અને ખીમાળા ગામમાં ડેરી પાછળ લઈ જઈ અને એનું ગળું દાબીને આરોપીઓએ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મૃતક મહિલાના શરીર અને મોઢા પર કેરોસીન છાંટી અને તેના મોતને અંજામ આપ્યો હતો.
જો કે આ હત્યામાં સંડોવાયેલા બંને પ્રેમીઓ વિજુબા અને ભીખીબહેને ભીખીબહેનની સાડી મૃતક શારદાબહેનના બાજુમાં મૂકી દીધી હતી અને ખોટા પુરાવા ઉભા કર્યા હતા અને ભીખીબહેનની હત્યા થઈ હોવાનું જાહેર કર્યું હતું. જો કે આ ઘટનાના 15 વર્ષ બાદ આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ભીખીબહેન જે પોલીસ ચોપડે મૃત્યુ પામી હતી તે જીવતી હતી અને તે હત્યારી હતી. જો કે 2 માસ અગાઉ ખીમાણા ગામમાં 20 લાખની ગરફોડ ચોરી થયેલી અને આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસ તપાસ બાદ આ ચોરીનો આરોપી વિજુભા મણાજી રાઠોડ ઝડપાયો હતો. જો કે પોલીસને તપાસ બાદ શંકા ગઈ હતી અને પોલીસની આકરી પૂછપરછમાં વિજુભા ભાગી પડ્યો હતો. ત્યારબાદ પોલીસની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે 15 વર્ષ અગાઉ જે ખીમાણા ગામની મહિલાની હત્યા કરાઈ હતી તે પોતે અને તેની પ્રેમિકા ભીખીબેને કરી હોવાનું કબૂલ્યું હતું. જો કે આ બંને હત્યા કર્યા બાદ મહેસાણામાં નામ બદલીને રહેતા હતા. ત્યારે ખીમાણા ગામે લાખોની ચોરીમાં પોલીસે જે આરોપીને પકડ્યો હતો તેમાં એક નિર્દોષ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અત્યારે તો પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યા છે. ત્યારે 15 વર્ષ પહેલા થયેલી પોલીસની કામગીરી બાબતે સવાલ ઉઠ્યા છે. 14 વર્ષ પહેલા અસ્થિર મગજની મહિલાની હત્યા કરાઈ અને ખોટા પુરાવા ઉભા કરી અને જીવિત મહિલાને મૃત્યુ બતાવી, જેને લઈને આ જીવિત મહિલાની સાસરિયા પર પોલીસ ફરિયાદ થઈ જેવો આક્ષેપ આરોપીઓ સાબિત થયા અને તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો. જો કે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ તેઓ નિર્દોષ છૂટ્યા હતા, પરંતુ જે પ્રકારે પોલીસે 15 વર્ષ પહેલા તપાસ કર્યા વગર નિર્દોષોને આરોપીઓ બનાવી દીધા હતા, નિર્દોષ મહિલાની હત્યા થઈ હતી ત્યારે 14 વર્ષ પહેલાની પોલીસ તપાસ સામે પણ આજે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે અત્યારે તો એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને આ 2 જે સાતીર પ્રેમી યુગલ હતું તેઓને પોલીસે ઝડપ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે નિર્દોષોને શા માટે સજા ભોગવી. મારી મમ્મી ખોવાઈ ગયેલી હતી બરોબર, આજ દાડ સુધી પગ પત્તો ના લાગ્યો. હવે સાહેબ કહે છે કે મરી જશે, એનું મર્ડર કરી નાખ્યું, આવી વાતો ચાલુ છે બરોબર. મેં સાહેબ હજુ જોયું નથી. કોવરાણી હતી, લગભગ 15-16 વર્ષ જેવું થઈ ગયું છે સાહેબ. હું જાણો હતો બરોબર, મારા બાળપણમાં બુદ્ધિ નથી, હું મારી માન માગીને ખવડાવતો હતો. આવી પરિસ્થિતિ મારી હતી બરોબર. પછી મારી મમ્મી જાણ ગુમ થઈ ગઈ, મને ખબર નથી. હું જાણો હતો, માગવા જ્યો હતો ને એ નીકળી જઈ, મને ખબર નથી. અને મારા ભીખીબેન મારી દીરણી ઉપર મૂકવું, મારા દીવની શેમણા પહેણાય તો એને એમના ઘેરથી ભીખીબેન પહેણાયને લાવી દીધી. રહી 4-5 વર્ષ રહી, પછી એને બાબલો છે, પછી એને આવતી જાતી રહીને આરે બનાવ બનાવી. એને છોકરો ઊંઘ્યો હતો, છોકરાને મૂકીને નાહી જાય તો એને નાહી જ આવતું, તો આવું કરવું નહોતું. અને મારા ઉપર ખોટો આક્ષેપ આવવો નહોતો. એને એ ટાઈમે શું કર્યું હતું ભીખીબેને? એ ટાઈમે ભીખીબેને વાડામાં જઈને કોક લાઈન બાળી નાખી. 14 વર્ષ પછી હવે જીવતી નહેરી, જે રીતના જીવતી નહેરી. અને હું એમના મોટા ભાઈનો દીકરો છું અને પ્રકાશભાઈ એ મારા કાકાનો છોકરો છે. અને એમને અહીંયા પ્રકાશભાઈને ખીમાણા કોકરી તાલુકાની અંદર ખીમાણા ગામે ભીખીબેન સાથે એના લગ્ન કરેલા. લગભગ 2000ની અંદર એના લગ્ન થયા અને પછી અવારનવાર અહીંયા આવતા અને જતા. અને એક દિવસ 2005ની 6 તારીખ 6/2/2005 રાત્રે આ બેન, એનો નાનો બાબો હતો, એ અહીંયા રોયો રાત્રે. એટલે અમારા જે કાકી હતા એ જાગ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નમસ્કાર.